પોતાના આસને બેસી ગયા ખુરશી ઉપર. સાધુ ભગવાનની સામે ઉભા રહે, મહારાજ મારે તમારા હાથના લાડવા જોઈએ છે. મહારાજ કે હવે હાથ ધોવાઈ ગયા, હવે ન મળે તો હું ખાવ નહીં. અમે કોની આગળ હટ કરીએ? કયો તમારા સંતાનો તમારા ખોળામાં માથા નાખે, અમારે ક્યાં જવું? સાધુ કીધું મહારાજને પગ પકડીને બેસી ગયા, નહીં મહારાજ તમારા હાથનું જ, નકર જમું નહીં. મહારાજ પોતાના ભક્તને નારાજ ન કરે, કહે છે સાધુરામ મારા હાથ ધોવાઈ ગયા હવે, પણ બધા સાધુના પાત્રમાં મેં 2-5 જેની જેવી કેપેસિટી એટલા ડાળવા દીધા છે. તમે સાધુની આગળ પાત્ર લઈને ફરો, બધાએ તમને થોડું થોડું આપશે ને તોય તમારું છલકાઈ જશે. સાધુનું પાત્ર છલકાઈ ગયું. સ્વામિનારાયણ ભગવાને આના ઉપરથી ઉપદેશ આપ્યો, ગુણ બધાની પાસેથી લઈ લેવા, દુર્ગુણની સામે ન જોવું. કોઈ એનો સારો ગુણ છે એનો સ્વીકાર કરો. એને મધુમક્ષિકા ન્યાય કહેવામાં આવે છે. મધની માખી છે ને, મધની માખી એ ફૂલનો પરાગ લે કે ઉકરડે બે છે, એમાંથી લે શું? માત્ર મધ લે, બીજું કાંઈ ન લે, મધુરતા જ લે, એને મધુમક્ષિકા ન્યાય. આપણે એવું જીવન જીવતા શીખો, આપણે કોઈનો ગુણ લેવો છે એનો દુર્ગુણ હોય એને આપણે કાંઈ લેવા દેવા છે નહીં. ગુણગ્રાહી થવું, ગુણગ્રાહી. પણ આપણો પ્રશ્ન છે, સુભાષિતમાં લખ્યું છે ખલ શર્ષપ માત્રાણી પર છિદ્રાણી પશ્યતિ આત્મનો બિલ્વ માત્રાણી પશ્યન નપીન પશ્યતિ. બીજાની રાય જેવડી ભૂલ હોય ને તો એને બિલા જેવી મોટી જબર બનાવીને દુનિયાને દેખાડે, અને પોતાનું મોટું ભણ કહેવાય ને, શું કહેવાય, બિલ્વ એવડી મોટી હોય તો એને ઢાક્યા જ કરે, ઢાક્યા જ કરે. એટલે કીધું છે કે પોતાના દોષનું દર્શન કરવું એનાથી મોટો કોઈ ધર્મ નથી, અધ્યાત્મ નથી. યાદ રાખજો, પોતાના દોષનું દર્શન અને પારકાના દોષો જોવે એનાથી મોટો કોઈ અધર્મ નથી. ગુણગ્રાહી થવું. મહારાજ સંતોને ભક્તોને કહે છે, જો આ સાધુને એક એક ગ્રાસ બધાએ આપ્યો ને તો આ સાધુનું પાત્ર છલકાઈ ગયું. ભાગવતજીની અંદર દત્તાત્રેય ભગવાનની કથા આવે છે. દત્ત ભગવાને કેટલા ગુરુ બનાવ્યા ખબર છે કોઈ? 24 ગુરુ બનાવ્યા એણે. હોલાને ગુરુ બનાવ્યો, કૂતરાને ગુરુ બનાવ્યો, પૃથ્વીને ગુરુ બનાવ્યો, સર્પને ગુરુ બનાવ્યો. એટલે હું એની પર કંઠી પહેરી, એમાંથી ગુણ લીધો. એણે વેશ્યાને ગુરુ બનાવ્યો, એણે વેશ્યામાંથી ગુણ લીધો. દેહનો વેપાર કરનારી સ્ત્રી સવારથી સાંજ સુધી ગ્રાહકની રાહ જોવે છે. એક દી બે દી વયા ગયા, ગ્રાહક નથી મળતો. એણે મનમાં નક્કી કરી નાખ્યું કે આ બધું નકામું છે. એમ ભગવાન દત્તાત્રેય એમ કહે છે કે આ સંસારના સુખ માટે આપણે જેમ ઓલો હમણાં ગાજર વાળી કરીને એ આપણને મળતું નથી, ક્યાં સુધી આપણે દોડાદોડ કરીશું? હરિનામનો આશરો કેમ ન કરી લઈએ? ભગવાનના નામનો આશરો કેમ ન કરી લઈએ? જીવનમાં સત્કર્મ કરતા કેમ ન થઈ જઈએ? ભગવાને મન બુદ્ધિ કર્મ એવા બનાવ્યા છે, ઇન્દ્રિયો એવી બનાવી છે, એને સંતોષ જ નથી. આંખ ગમે એટલું જોઈ લે તો એને સંતોષ ન થાય, હજી કંઈક જોઈ લઉં. એમાં આ જીભ તો એવી બનાવી છે, કેટલા ડબ્બા ઘી માળી ખાઈ ગઈ પણ એને ધોવાનો પાવડરની શીકણી જ ન થાય. હે, એને કોઈ પાવડરથી ધોવી પડે? ડિટર્જન્ટ નથી આવતું ને કંઈ, એનું શીકણી જ ન થાય. એટલે વિવેક બુદ્ધિથી આપણે જીવતા શીખી જઈએ. વિવેક બુદ્ધિથી મહારાજ સંતોને જમાડે છે એવા દર્શન કરવા. દેતા દહીં દૂધ દોવટરે, ઢોળી માથે હસી ચાલે ચટરે, ખાંડ સાકર દેતા પોષ ભરી રે, એવી મૂર્તિ રાખે રાખો હૃદય ધરી રે. ભગવાનની મૂર્તિને હૃદયમાં ધારવાનું કહે છે.
આપણું હૃદય છે ભગવાનને બેસવાનું સિંહાસન છે, એને પવિત્ર રાખવું પડે. ત્યાં જે તે જેનું તેનું જેવું તેવું નહીં ભરવાનું. તમે સરસ મજાનો બંગલો બનાવ્યો હોય, બંગલો મસ્ત, પછી ડ્રોઈંગ રૂમ માટે સરસ મજાના સોફા લાવ્યા, બધું અંદર ઇન્ટિરિયર સજાવટ આલતી હોય અને સોફા ફળિયામાં મૂક્યા હોય, તમારું ધ્યાન ન હોય ને બે ચાર કૂતરા રમતા રમતા આવે ને સોફા ઉપર બેસી જાય, બેસી જાય એનો વાંધો નહીં, પણ એના લખણ એ ઝળકાવે ને. પછી સોફા ઉપર આપણે બેસીએ, બેસવા માટે શું કરવું પડે? એને સાફ કરો, એને તપાવો, એની દુર્ગંધ કાઢો, પછી એના ઉપર આપણે બેસીએ. આ હૃદય છે ભગવાનને બેસવાનું સિંહાસન છે, સોફો છે. એની ગંદકી સાફ ન કરીએ ત્યાં સુધી બેસે નહીં. પછી બાહ્ય ગંદકી હોય કે અંદરની ગંદકી હોય, વ્યસનાદિકની ગંદકી હોય કે કામ ક્રોધ લોભ મોહાદિક અંતઃશત્રુઓની ગંદકી હોય, એને ખાલી તો કરવી જ પડે ને. કઢીને તપેલી દૂધ ન ખાય, હે, સરસ દહીં ન મળે, માખણ થાય સરસ, એને ધોવી પડે, એને સાફ કરવી પડે, એને ઘસવી પડે, પછી જ દૂધ રહે એમાં. અને શુષ્ક માણસ છે ને એ કાંઈ ન કરી શકે. તમને સંસારમાં આસક્તિ હશે, સંસારમાં પ્રેમ હશે, સંસારમાં લાગણીઓ હશે ને, તો તમે પરમાત્મા અને પરમાત્માના ભક્ત પ્રત્યે લાગણીશીલ બની શકશો. આપણે ખાલી બદલવાનો છે, ટ્રેક બદલવાનો છે. આ જે લાગણીઓ મારો પ્રેમ એટલો બધો સંસારના વ્યવહારમાં રૂપિયામાં બંગલામાં છે, એ હવે આ બાજુ લઈ જાવ, એમ એ આના વગર નહીં થાય. હાવ લુખો શું કરે, કયો કઈ હોય જ નહીં, તો દિશા બદલવાની છે. ખાલી વિચારોનું પરિવર્તન કરવાનું છે, દિશા બદલવાની છે. આપણે દુનિયા નથી બદલવાની, આપણે બદલાવાનું છે. કપડા બદલો, ગામ બદલો, ઘર બદલો, બધું બદલી નાખો, પણ આપણે ન બદલાઈ તો, હે, આ બધું ન બદલવું પડે. આપણે બદલાઈ જઈએ, આ બધું તો હારે આવે. આપણે બદલાય એટલે હારે આવે. એક દીકરી 10મા ધોરણમાં સારા માર્ક્સ પાસ થઈ, સારા માર્ક્સ પાસ થઈ, 99.99, એટલે એનો બાપો રાજી બહુ થયો કે માગ બેટા તારા ઉપર બહુ રાજી, આજે શું તારે જોઈએ, તમે આપશો કે? તમે કોઈ દે આપતા નથી, હો વાતો જ કરો. ના ના, આપીશ જા, આજ તો ચોક્કસ આપું માગ બેટા, તમે આપશો? પાકું કરાવ્યું, આપીશ જા. એટલે દીકરીએ એમ કીધું કે મને એક સારી સાસુ આપો. એનો બાપો મૂંઝાણો, એ કઈ તપેલામાં જ થોડી મળે, હા હું ક્યાંથી કાઢ્યું? એ કે મને ખબર જ હતી તમે નથી આપવાના. બીજું જો આનંદ સંત ફકીર કરે, જો આનંદ સંત ફકીર કરે. એની અલગારી મસ્તીમાં રાજા આવ્યો કે રંક આવ્યો એને શું ફરક પડે? આમ ઊંચું જોયું, પાછું એઠું જોઈ ગયા, મને ન ઓળખે બાપુ. બાપુ કે તને હું, તારા બાપને એના બાપને ઓળખું. તારા બાપનો બાપ તો મારા ખોળામાં રમતો હતો, એને ઓળખું છું, પણ તું અત્યારે આ હું નીકળ્યો છો? એટલે રાજા કહે છે કે હું એટલા રાજ્યો ઉપર વિજય મેળવીને આવ્યો, મોટું લિસ્ટ કાઢ્યું, હો ફલાણું 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 ટીકડું. પછી અહીં સુધી પહોંચ્યો, હવે હું કરવાનો છો? પછી બાકીનું લિસ્ટ કાઢ્યું, હજી એટલા એટલા જીતવાના છે. પછી હું કરવાનો છો? પછી નિરાતે આરામ કરીશ કે? સાધુએ કીધું કોડા અત્યારે હું કરું છું. સમજાણું કે એમાં તું આ બધા ચકડા મારી મારીને જે કરવાનો છો ને, એ તો હું અત્યારે કરું છું આરામ. સંપત્તિમાં સુખ નથી, સુખ સમજણમાં છે. તમારી મળેલી સંપત્તિમાં સમજણનું મેળવલ થઈ જાય ને, જીવનમાં સંતોષ આવી જાય, એનાથી મોટું કોઈ સુખ નથી. દુનિયા ઝૂંપડીમાં સુખી જીવે છે ને, બંગલામાં આપણે સુખી નથી રહી શકતા, આ તો હકીકત છે ને.
भगवान मूर्ति ने संभार भी। भगवान हलता चालता बोलता हसता हो मूर्ति नु चिंतन करव वाली संभार श्रीहरि जेवी रीते जोया हो सुख थवानी संपत्ति यह विना बीजी नहीं कोय एने याद कर्या करवा। मंगलकारी सारी मूर्ति धारी आज देवा आनंद यह मूर्ति नी स्मृति तर्या कई जन्ना वृंद। आ भगवान नी मंगलकारी मूर्ति छे एनु स्मरण करवाथी जीवात्मा तरी जाय छे। एटले स्वामी लख्यु वळी संभारवा घनश्याम रे। एवो मोटो महिमा मूर्ति नो रे नवीन सुख पामवा नगी नो रे। कही कही ने कहू जे घणु रे मोटू महात्म्य मूर्ति तणु रे। भगवान नी मूर्ति छे ने ए चिंतामणी छे। आपणो आ शरीर छे ने मानव शरीर ए पण चिंतामणी छे। तमे जेवू चिंतवो एवू प्राप्त थाय। तमे हाव हाजा नरवा हो तमे मन में रटन चालू करो मन पेट में दुखे मन पेट में दुखे मन पेट अठवाडिये दुख से छूटक्यो नहीं दुखू ज पड़े। अपने विचार नी धारा सामान्य हाजू मांदू थयो ने मने काय नथी मने काय नथी आम ठेकी जाए तो वियो जाए जेवो तेवो आवीने ताव तो उभो न रहे। विचारो थी मजबूत रहो विचारो थी पवित्र रहो। भगवान ने संभारो। भगवान स्वामीनारायण आ पृथ्वी पर जीवात्माना श्रेयने माटे आया ने तो कोई नु ले छे कोई नु दे छे। कोक दान मा आपे ने तो महाराज ले ले केने आपे छे घोड़ा घरेणा रे केने आपे छे पागव उतारी रे। जरूरियातमंद कोई आवे ने तो अहींथी आने आप्यू तो महाराज एने आपी दीधुं हाले लई जा। पछी स्वामीनारायण भगवान बोल्या के आमां ईर्षा वाला मच्छर वाला हशे ने ठाला ठाला बळी मरशे। अमे कोई अमने आप्यू ने कोई अमने आपी दीधुं अमे कोक ने आपी दीधुं मने आप्यू पछी तो मारुं थई गयुं ने। पछी हुं गमे ने आपूं तमारे शुं जोवानुं पण के ईर्षा मच्छर वाला हशे ठाला ठाला बळी मरशे। जो ने स्वामीनारायण ने अवड़ो मोटो आ दीव बंदर ना भक्तो ए पोशाक ने करेणा ना आप्या अने भगवाने आ ब्राह्मण ने आपी दीधा ने काई किंमत नथी। जेना उपरथी आपणो अधिकार जतो रह्यो छे एनी बळतरी आपणे करवी नहीं तो सुखी थवाय नगर सुखी न थवाय। संतोषी जीवन जीवो सुखनी चावी सौथी मोटी ई छे। महाराज कहे छे मूर्ति नो मोटो महिमा भगवान केवी मोटी सामर्थ्य वापरी पोताना सामर्थ्य करीने अनंत ने अक्षरधाम ना अधिकारी बनाव्या एकांतिक धर्म नु स्थापन कर्यो। निज आश्रितों ने भगवाने धर्ममय जीववा माटेना उपदेश आप्या। धर्म एवो हतो अंति धर्मो रक्षति रक्षितः। आपणे धर्मनो रक्षण करशुं तो धर्म आपणी रक्षा करशे। आध्यात्मिक अने व्यावहारिक बधा धर्मनुं निरूपण शास्त्रमां करवामां आव्युं छे। संतानो धर्म ए थाय छे मां बापनी सेवा करवी। मां बापनो धर्म ए थाय छे कि नाना संतानोने पाळवा पोषवा। तमारे आंगणे पशु पक्षी तमारो पोष्य वर्ग छे एनुं ध्यान राखवुं ए तमारो सांसारिक धर्म थाय छे। गाम ने राष्ट्र नु भलू थाय एवं कर्म करवू ये तमारो व्यावहारिक धर्म छे। एटले शास्त्रों में कीधु छे के जेना जीवन में धर्म नथी एने पशु कहेवामां आव्यो छे। माणस ने जीवन में एक धर्म काढ़ी लेवामां आवे एटले एने पशु कहेवाय। अने आपणे आपणी व्यावहारिक भाषा में एनो प्रयोग करीए छे। फलाणा नो छोकरो हाव डांडा जेवो छे एम कहीए आपणे। हुं कहीए डांडा जेवो एम कहीए ने ए गधेड़ा समजतो नथी एम कहीए। एनामां एवुं कर्म छे एना कर्म ने गाळ छे।
હગા છોકરાને તમે ગધેડો કયો તો તમે શું થાવ? હે, ગધેડાનો બાપો શું થાય કયો તો? પણ એ ગાળ કર્મ ને છે, એની વારસા એક પરંપરાને નથી, એના કર્મને ગાળ આપણે દઈએ. બિલકુલ બળદ જેવો, પશુ જેવો છો, કારણ કે એની જિંદગી પશુવત છે, એના જીવનમાં ધર્મ તત્વ નથી. એટલે શાસ્ત્રોએ કીધું છે, આહાર નિદ્રા ભયમયથું નમચ સામાન્ય મેતત પશુભિઃ નરાણામ ધર્મો હિ તેષામ અધિકો વિશેષ ધર્મેણ હિના પશુભિઃ સમાના. માણસમાં માણસમાં પશુમાં ફરક શું? ખાવાની પ્રક્રિયા મારી તમારી પશુની પક્ષીની બધાની સરખી, બધાને ખાવા જોઈએ, બધાને ભૂખ લાગે. મારે તમારે પશુને પક્ષીને ઊંઘવા જોઈએ, હા એટલો ફરક છે. પશુ પક્ષી ટાઈમે ઊંઘી જાય ને ટાઈમે જાગી જાય, આપણે એ ન કરીએ, એટલો ફરક છે. પશુ પક્ષીને ભય લાગે, મને તમને ભય લાગે. પશુ પક્ષી બાળ બચ્ચાને જન્મ આપે, સંસારી જીવાતમાં પણ બાળ બચ્ચાને જન્મ આપે. આપણે અનાજ ખાઈએ, મીઠાઈ ખાઈએ, સારા સારા ફળફૂલ ખાઈએ તો એમાં શું બને? લોહી, હાડક્યા, મેદ, મજ્જા, ચામડી આ બધું બને. પશુઓ ઘાસ ખાય તો શું બને? હે, લોહી, હાડક્યા, ચામડી, મેદ, મજ્જા બધું બને. પક્ષીઓ અનાજ ચણે તો શું બને? લોહી, હાડકા, મેદ, મજ્જા, ચામડી બને. હિંસક પ્રાણીઓ સિંહ આદિક છે, એ માંસ ભક્ષણ કરે તો શું બને? મેદ, મજ્જા, હાડક્યા, ચામડી આ બધું બને. આપણાથી બળવાન કોઈ હોય તો આપણને બીક લાગે, લાગે પશુને બીક લાગે, પક્ષીને બીક લાગે. સિંહને આપણે જંગલનો રાજા કહીએ, પણ જો સર્કસમાં આવી ગયો હોય ને તો એ બિલાડી જેવો થઈ જાય. ઓલો ચાબુક બતાવે ને એટલે જેમ કે એમ એ ડિસ્કો કરે કરે ને. મને લાગે ભય, તમને ભય લાગે. મને ભૂખ લાગે, તમને ભય લાગે. પશુને પક્ષીને બધાને, આપણી બધી ક્રિયા સરખી, માણસને પશુની પક્ષીની બધી જ. તો માણસને ઉત્તમ પ્રકારનું પ્રાણી કેમ કહેવામાં આવ્યું? આમાં એક અધિક વિશેષ ધર્મ છે, ધર્મેણ હિના પશુ બી સમાના. ધર્મ વગરનો માણસ છે અને પશુ કહેવામાં આવે છે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે કે મારા આશ્રિતોએ ધર્મમય જીવન જીવવું. વાસુદેવ મહાત્મામાં આ ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શંખ, લિખિત, પારાશર, યાજ્ઞવલ્ક્ય આ ઋષિમુનિઓની જે શ્રુતિઓ છે એની અંદર પણ માણસના સાંસારિક, વ્યવહારિક, આધ્યાત્મિક ને રાષ્ટ્ર ધર્મનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અને ધાર્મિક માણસ હોય એની તમે જો જગતમાં કિંમત હોય, ભલે એની પણ કાંઈ નથી, પણ સાચો માણસ છે એમ કહીએ આપણે એને, આપીએ ને એને શું કહેવાય, સર્ટિફિકેટ આપીએ. ભલે એની પણ કાંઈ હોય નહીં પણ માણા સાચો, ઓલા પણ ભલે ને ઘણું હોય પણ એને બીજાના બૂચ જ માર્યા ને કે બીજો શું, આપણે એમ કહીએ એને, મોઢે ન કહેવાય, નકર આપણું મારે પાછું. પણ આપણું કર્મ બોલે, આપણો ધર્મ બોલે, આપણો વ્યવહાર બોલે. એટલે સ્વામિનારાયણ ભગવાન કહે છે મારા આશ્રિત ધર્મમય જીવન જીવવું, પશુવત જીવન ન જીવવું. આપણો ખોરાક, આપણું હલનચલન, આપણી બોલી ઠોલી માનવતાથી ભરેલી હોવી જોઈએ. પુરુષોત્તમ પોતે પધારી રે, લીધા અનેક જીવ ઉધારી રે, આપ સામર્થી વાવરી ગણી રે, જોઈ નહીં કરણી જીવ તણી રે. મહારાજ આ પૃથ્વી ઉપર પધારીને જીવની કરણી સામે ન જોયું હો, ગુના બક્ષિશ કરી દીધા, માફ કરી દીધા. પણ આપણે એની હોડમાં તો જવું પડે ને, એના શરણે તો જવું પડે ને. શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદગુણમ, અણુમપ્ય તુલમ હિમન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા. આપણે સત્સંગમાં નાના થવાની કોશિશ કરો, મોટા થવાની નહીં, સમજાય છે? આપણને આગળ બેહવાનો બહુ શોખ, પાછું અહીંથી ઉપદેશ વાક્યો આવે ને એ પાછા વાહે જ આવવા દેવાનું,
આગળ વાળાને લેવાના જ નહીં, એ કેવું અહીંની વાત નથી કરતો, આ તો જનરલ વાત કરું છું. કાંઈ વાહે આગળ હાવ ખાલી રહે નકર, પછી કોકને તો આગળ થવું જ પડશે ને, આ તો જનરલ સહજ વાત કરું છું. અહીંયા તો આગળ બેસનારા પહેલેથી આવી જાય છે, નકર આગળ બેસનારા માટે આપણે સ્પેશિયલ વ્યવસ્થા રાખવી પડે ખબર ને, ગાડલાનો ઢગલો, પાંચ દસ પચીસ ખુડસ્યું, સોફા એક બાજુ, એ સાહેબ આવે ત્યારે એ ગોઠવવાનો, એ કાંઈ કથામાં ન આવ્યા હોય, એ આપણી શોભામાં અભિવૃદ્ધિ કરવા આવ્યા હોય, એ શોભામાં અભિવૃદ્ધિ કરીને વ્યા જાય. સત્સંગની અંદર, અધ્યાત્મની અંદર મહાપુરુષોના હાથે તમારું અપમાન થવા મળે ને, એટલે સમજવાનું તમારી નજીક હવે ભગવાન આવી ગયા છે. અને આપણી લાયકાતથી વગર વધારે સન્માન મળવા મળે એટલે સમજવું કે હું આગો મળ્યો જવા આવે, લાયકાતથી વગર એમાં સમજાય ને. 50,000 દાન કરીને માં ભામાશા બનાવી દે એટલે સમજવાનું મરવાનો આ ગયો કામમાંથી હવે. કારણ કે માનને સ્થાન નથી અધ્યાત્મમાં, માનને સ્થાન નથી. આપણે સમર્પિત થઈને રહી રહીએ અધ્યાત્મના ભાવથી, ધાર્મિક ભાવથી ભગવાનને સમર્પિત થઈને રહીને તો આપણા ગુનાય માફ કરે અને આપણને લાડે લડાવે. તમને ગામડાનું એક દ્રષ્ટાંત આપું, દર્શન કરાવું. જૂના જમાનામાં બહેનોએ કુવે પાણી ભરવા જવું પડતું, અથવા તો નદી તળાવે, ગામની ભાગોળે હોય કૂવો. સવારમાં પાણી ભરીને બેન દીકરી કોઈ આવતી હોય, માથે બેડું હોય, એક કાખમાં હાંડો હોય, એક હાથમાં ડોલ ને સીસણ હોય, બરોબર. એમાં એનું નાનું અણસમજુ છોકરું 2-3 વર્ષનું હાલતા શીખ્યું હોય, એ રસ્તામાં મળે, એટલી માને બધ ભરીને એમ કે માં મને તેડી લે. હવે એની માં કેમ તેડે એ કયો એને, હે? એને એક હાથમાં હાંડો છે, એક હાથમાં ડોલ ને સીસણ છે, માથે પાણીનું બેડું છે, એ છોકરાને તેડે કેમ, એને તેડવો છે પણ એની પાસે વિકલ્પ નથી. એટલે કે રોયા હું નવરી, મારો હાથ નવરો છે, એમ કરીને આમ ધીરે ખાલી એને હટાવવા હાટું ધક્કો મારે તો અકોણો પડી જાય, પડે એવો ધક્કો ન માર્યો હોય એ પડી જાય, પછી રોવા મળે, ધૂળમાં આલોટવા મળે. એની માં સણકો કરીને એમ કે રોયા પડ્યો રે, નથી લેવો જા. એના પગ હાલે એ માનું મન નો હાલતું હોય હો, એક સોટી આવવા જાય ને એટલે પાછી ફરે, અહીંયા બટા તેડી લઉં, બોલો અકોણો આવે પછી એ માં પાછી જાય, ત્યાં લાય તારો હાથ દે તને તેડી લો, તો હાથ હંગરી જાય, આ મુઠી વાળી જાય, વાહ કરી જાય. એ માં ડોલને શિષણ ક્યારે હેઠું મૂકી દે એ ખબર ન પડે, એનું કાંડું પકડીને એને કાખમાં નાખે, ડોલને શિષણ પકડી લે, માથાના પાણીનું બેડું છે છલકાય નહીં, હાંડો હલે નહીં, અને છોકરાને લઈને વહી જાય. એ 18 વર્ષનો થાય, હવે સમજો મારી વાત, 18 વર્ષનો થાય ને માં પાણી ભરીને આવતી હોય, પછી આડો ઉભો રહે, માં મન તેડી લે, 2 પાટા નાખે કે નહીં, પાટા જ નહીં ઓલું શીશણ હોટી ડોલ ઠબકારે, રોયા માથેથી ઉપાડી લેવાનું કહેતો નથી અને તેડવાનું કહે છો. બાળક આધીન હતું ત્યાં સુધી એના માવતરને માટે ચિંતાનું કારણ હતું. કોઈને 2 બાળકો, એક મંદ બુદ્ધિનું હોય, દિવ્યાંગ જેને કહેવામાં આવે છે, અને એક કાન કાપી જાય અવેડાને ડાટા કાઢી નાખેવો હોય, એ વહેલો મોડો આવે ને તો એની મને ચિંતા ન હોય, એ તો આવશે, રોયો ક્યાંક ગયો હશે. પણ ઓલું મંદ બુદ્ધિનું ઘડીક આગુ પાછું થાય ને એટલે એની માને ગોતવા નીકળે, ઉંમરમાં ભલે એનાથી મોટો હોય પણ એ આધીન છે. અધ્યાત્મને આધીન થઈ જાઓ, તમારા ઈષ્ટને આધીન થઈ જાઓ, ઈષ્ટ તમને ગોતવા આવશે. ત્યાં આપણી બુદ્ધિનો ઉપયોગ ન કરવો બહુ. હું તો ભણેલો ને, હું તો વકીલ ને, હું તો ડૉક્ટર ને, હું તો એન્જિનિયર ને, હું તો ધનપતિ ને, હું તો કુબેર ભંડારી, એની આગળ આ બધું ધૂળ છે ભલામાં.
આપણો વ્યંગ છે એ આપીએ છીએ એવું કેવું આપણો વ્યંગ છે, એને આપ્યું પછી આપણે આપવાનું છે, આ તો લઈને દેવાની વાત છે. એટલે ધર્મમય જીવન જીવજો, અધ્યાત્મમય જીવન જીવજો. ભૂલે પણ આપણાથી કોઈનું અહિત થાય ને એવો સંકલ્પ ન કરવો, કોઈનું બુરું થાય ને એવો, કોઈનું સારું ન કરી શકીએ તો હરકત નથી, ચાલો. પણ આપણા કર્મથી કોઈનું દિલ દુભાય, કોઈનું હૃદય દુભાય એવું ન કરવું. એક શહેરમાં એક ભણેલી ગણેલી ઉદ્યોગપતિ બેન, લેડી માં, એના ધંધેથી આવી એની સોસાયટીના ગ્રાઉન્ડમાં 10-15 છોકરાઓ રમતા હતા. એનો છોકરો ને બીજો એક છોકરો, ઈ બે રમતા હતા. એમાં એની માં આવી એટલે માને તો એમ થાય ને કે મારા દીકરા પાસે જાઓ એમ, એટલે માં એની એના દીકરા પાસે ગઈ અને એની માં દીકરાને આમ બાહુમાં ભેટવા માટે ગઈ ને તો 10-12 વર્ષના છોકરાએ એની માને ધક્કો માર્યો, જાણે એને અરે વાંધો પડી ગયો હોય. એ છોકરાને એક બાજુ મૂકીને ઉપર વહી ગઈ, પાણી ન પીધું, એને સોફે બેસીને રોવા મળી, મારા છોકરાએ કેમ મારા માટે આવું કર્યું. પછી છોકરો આવ્યો, માને કહે છે કે માં હવે મને ભેટી લે. માને વહમું લાગી ગયેલું કે છોકરાએ મને ધુતકારી, કે તારા માટે શું નથી કર્યું બેટા, તે આજે આવું કેમ કર્યું. ત્યારે છોકરાએ કીધું કે માં તને ખબર નથી, હું જે છોકરા એ રમતો હતો ને એની માં 15 દિવસ પહેલા ગુજરી ગઈ છે. હું તને ભેટું ને તો એને એની માં યાદ આવે, એના હૃદયને દુઃખ થાય, હવે મને ભેટી લે. ત્યારે એની માએ કીધું કે આજથી તું મારો ગુરુ બેટા, કોઈની દુખતી નસ ઉપર આંગળી ન મૂકવી ક્યારેય. તમારામાં ગમે એટલો પાવર આવી જાય કે શક્તિ આવી જાય, થાય તો કોઈના સહકારી થાવ, કોઈના સુખના ભાગીદાર થાવ, કોઈના દુઃખના ભાગીદાર થાવ. પણ આપણા કર્મથી કોઈ દુખીઓ થાય એવું જીવનમાં કર્મ ન કરો, આ સૌથી મોટો ધર્મ છે. પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનદ્વયમ. આપણે કંઠી નથી પહેરવી, જવા દો. બે વાર મંદિરે નથી જવું, જવા દો. કલાક કલાક એક પગે ઉભા રહીને માળાએ નથી ફેરવી, એટલે તમને તોડાવી નાખવાનું નથી કેતો. પછી એમ કેતો ને આ તો કીધું છે એટલે આપણે અહીં કાઢતા જ જાઓ. હવે આ બધું તો કરજો જ, પણ જીવનમાં આટલું ન કરતા. આપણા ક્રિયાકર્મથી, આપણા વ્યવહારથી કોઈને દુઃખ થાય તોય તમારા ઉપર ઈષ્ટ કૃપા બની રહેશે, ભગવાનની કૃપા. તમે સૌથી વધારે ધાર્મિક કહેવા છો. 1.5 કલાક માળા ફેરવ્યા પછી એઠો એઠો ઉતરીને કોકને ન કરવાની કરે, એ માળાનો કઈ અર્થ કરો? આને અધ્યાત્મ કહેવાય છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે મારા આશ્રિતો ધર્મમય જીવન જીવજો. દર્શનનું કહી દાખ્યું કહું સ્પર્શનું જે પુનિત, સ્પર્શ કરી જન પામ્યા અતિ સુખ અમિત. ભગવાનના દર્શથી આનંદ થશે, સ્પર્શથી આનંદ થશે. અમાયિક માયિકનો જાણો મોંઘો થવો મેળાપ, ભાનુ રજની ભેળા મળે એવો કર્યો નથી કોણે થાપ. ભગવાન અમાયિક છે, આપણે માયિક છીએ. ભાનુ અને રજની, ભાનુ એટલે સૂર્ય, રજની એટલે રાત, બે ભેગા રે. ભાનુ આવે તો રજની ભાગી જાય, રાત ભાગી જાય, રાત આવે તો ભાનુ ભાગી જાય. પણ ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા તો અમાયિકને માયિક કરી દીધા, માયિકને અમાયિક કરી દીધા, બેને એક કરી દીધા. તે અમળતી વાત મળી વળી સ્પર્શા પુરુષોત્તમ, ત્રિલોકમાં વળી તેહની શોધતા ન મળે સમ.
एना जो आ त्रिलोक में कोई गोतता न जड़े एवं भगवान अपने मिलया एवो दिव्य अपने आ देह मनुष्य नो मिलो एम भारत में मिलो जो तो खरा क्या पाकिस्तान में मिलो तो नमाज पढ़ता होत ने बॉम्ब फूटत फोदा निकली जात प्रमदी कंक निकली गया काल के प्रमदी प्रमदी ने अपने सुखे भगवान भजी सकी क्या बांग्लादेश में क्या पाकिस्तान में क्या एवं देश में गया हो तो न्या माला था न्या भजन था न्या कीर्तन था दान्य पुण्य था आ मिलियो आपने सौराष्ट्र में एम अपने गोपीनाथ जी महाराज प्रदेश आश्रित अपना माटे तो गौरव नी बात छे दुनिया गोपीनाथ जी ना दर्शन करवा माटे पांच पांच वर्ष प्लान करे ने तो ये दर्शन नहीं था तो ये भूला पड़ी जाए मेल नो आवे अटवाई जाए आटी गुटी आवे आपने छाशवारे भगवान ना दर्शन थाय संकल्प थाय ने आज गोपीनाथ जी मार ना दर्शन करवा अत्यारे थाय ने हवा पांच त्या छे तो संध्या आरती ना दर्शन थई जाय हो અહીંથી મારી મૂકીએ ને તો સંધ્યા આરતી દર્શન થઈ જાય એટલે આ જીવન એળે ન હોય જાય એનો ખ્યાલ રાખજો મહારાજ કહે છે ભાનુરજ ની ભેળા મળે એવો કર્યો નથી કેણે થાપ એવો અવસર મળ્યો છે એટલે સ્વામી આગળ કહે છે પુરુષોત્તમ જે પરબ્રહ્મ રે જેને નેતિ નેતિ કે નિગમ રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે હે અતિ દુર્લભ દર્શન જેન રે ભવ બ્રહ્મને ના થાય તેના રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે જ્યારે અજઈશ ને અગમ રે ચારે મનુષ્ય ને ક્યાંથી સુગમ રે સ્પરસ જેના દૂર રે તે તો કર્યા હરિ એ હજુર રે સ્વામી નારાયણ નારાયણ રે સ્વામી નારાયણ નારાયણ રે ભગવાનના દરસ્પર્શનો મહિમા સ્વામી લખે છે કે મોટા મોટા દેવતાઓને જેનો સ્પર્શ દુર્લભ છે તો આપણે તો કેમ મેળ પડે પણ એ કૃપા કરે ને તો બધું સહજ થઈ જાય કાલે પેલા મહંત સ્વામીએ કીધું હતું ને ભક્તિ પ્રકાશ સ્વામીએ કે કીડી અમેરિકા જતો હોય એના કોટ ઉપર બેસી જાય એના ખંભે બેસી જાય તો વગર ટિકિટે અમેરિકા પોગી જાય પણ હખણી રહે તો એ પાછું એને શોખવટ કરી હતી હો એ અંદર જો ટચકો ભરે તો છોડાઈ જાય આપણે આ ભગવાન શ્રી હરિના શરણાગતિના ખંભે બેસી ગયા છે એના ચરણમાં બેસી ગયા છે હરખા રહીએ તો પાર આવી જાય એવું છે આને આ વખતે હો મોડું થાય એવું નથી ભગવાનના જે દર્શન દુર્લભ છે પ્રભુ આપણી સામે આવીને ઉભા રહે એ આપણને રમાડે જમાડે એ આપણને સુખ આપે
પછી આપણે હખણા ન રહીએ તો આપણા દુર્ભાગ્ય, બીજું તો શું કહીએ. ભગવાનને સ્પર્શ કરેલું અત્તર, ચંદન, તેલ, ફૂલેલ સુગંધી દ્રવ્ય, પુષ્પ, વસ્ત્ર, આ બધું ભગવાનને આપણે જે શ્રદ્ધા અને શક્તિ હોય એ પ્રમાણે અર્પણ કરવું. જે જે વસ્તુ સ્પર્શી હરિઅંગરે તે તો કલ્યાણકારી જેમ ગંગરે. ભગવાનને જે વસ્તુનો સ્પર્શ થઈ જાય ને એને બ્રહ્મ કહેવાય, નિર્ગુણ કહેવાય. નિર્ગુણ કેવી રીતે? તો કે જેમ ગંગાજીનો પ્રવાહ યુગોથી આલ્યો આવે છે તો એ પવિત્રનો પવિત્ર, એમ ભગવાનના સ્પર્શ વાળો પદાર્થ છે એ પવિત્ર થાય, જેમ ગંગા પવિત્ર છે. ભગવાન વામનના ચરણના અંગૂઠાના પ્રતાપે આજે ગંગાજી પવિત્ર છે, એમ ભગવાનના સ્પર્શ વાળો પદાર્થ છે એ બ્રહ્મરૂપ થઈ જાય, એ નિર્ગુણ થઈ જાય. એટલે મહારાજ કહે છે કે એને સેવવો. તમે ગઢડા આવો ને એટલે આપણે દાદા ખાચરના દરબારગઢમાં જઈએ, દરબારગઢની થાંભલીઓને પગે લાગીએ, બથો ભરીએ, લીમતરુન દંડવત કરીએ, એની આરતી કરીએ, એને ચાંદલા કરીએ, તો આપણે ગામમાં લીમડાની તાણ છે? તમારા ઘેર થાંભલીઓ નથી? બધ ભરજો કો ગાંડો કે આ ગાંડો થઈ ગયો લાગે, થાંભલીઓને બધું ભરે કે ને, અને ન્યા ભરો તો ભગત કે, કારણ કે નિર્ગુણ તત્વ છે. ભગવાન સ્વામિનારાયણ એને ટેકે બેઠા છે, રેમા છે, જેમા છે, આનંદ કર્યો છે. એ લીમડાની છાંયે ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, ત્યાં બેસીને વચનામૃતોનું પાન કરાવ્યું છે. એટલે આપણા માટે નિર્ગુણ તત્વ છે. સ્થાવર જંગમ જળ સ્થળ જે હરે, થયા હરિ સંબંધે શુદ્ધ તે હરે. સ્થાવર અને જંગમ, તિષ્ટતીથી સ્થાવર, મકાન, ઘર, જમીન, આ બધું સ્થાવર કહેવાય, એને બહારગામ ન લઈ જઈ શકાય. આપણે ભાષામાં બોલીએ, કોણ કોણ આવ્યા આ કથામાં, તો કે આખું ઘર આવ્યા. આખું ઘરનું આવ્યું હોય, ઘર તો નેન્ય હોય, પણ ઘરના બધા સભ્યો આવ્યા એને સ્થાવર કહેવાય. જેને આપણે હેરવી ફેરવી શકીએ એને જંગમ મિલકત કહેવાય. તો સ્થાવર ને જંગમ જે ભગવાનના યોગમાં આવ્યું ને બધું મંગળકારી થઈ ગયું. સ્પર્શી વસ્તુ મેં મંગળકારી રે, ત્યારે પુરુષોત્તમની રીત નારી રે. માટે જેને સ્પર્શા પરબ્રહ્મ રે, તેને પરમ ધામ છે સુગમ રે. જેને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ સ્પર્શા, એના સ્પર્શ વાળી વસ્તુ સ્પર્શી, એને ભગવાનનું ધામ સુગમ કર્યું. અસન વસન ભૂષણ વાહન વાસન જે હરે, પુરુષોત્તમને સ્પર્શતા થયા શુદ્ધ સહુએ તે હરે. માયિક તે અમાયિક થયા, થયા ગુણમય ગુણાતીત, સ્પર્શતા પર બ્રહ્મને સહુ થયા પરમ પુનિત. એટલે આવા સમયે ભગવાન આવા મળ્યા છે આપણને, ભૂલાય ન જાય. કોઈને પ્રસાદીના વસ્ત્ર દીધા, કોઈને વાહન દીધા, કોઈને થાળ દીધા, કોઈને કાંઈ દીધું. આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે આજે પણ ભગવાન સ્વામિનારાયણના સ્પર્શ વાળી વસ્તુ પદાર્થ આપણી પાસે છે. ભગવાન સ્વામિનારાયણના નખ કે ભગવાને પહેરેલા વાઘા, ભગવાને ધારણ કરેલી ચાખડીઓ, ભગવાને પહેરેલી પાક, ભગવાને પહેરેલો મુકુટ, ભગવાને ધારણ કરેલી ટોપીઓ, ભગવાને પહેરવેલી માળા, મહારાજે ધારણ કરેલી કંઠી, ભગવાને પહેરેલી ચાખડીઓ, ભગવાને પહેરેલું અંગરખું, વસ્ત્ર પદાર્થ, ભગવાને કરેલું દાંતણ, ભગવાને ચાવેલો મુખવાસ, બધું આપણી પાસે છે. આપણાથી બીજું કોઈ ભાગ્યશાળી ન હોય. ગઢડા આવો ને તો મંદિરની પાછળ જે ઘનશ્યામ મહારાજ છે, આનંદ ભુવન, આનંદ પ્રસાદજી મહારાજે એ સંગ્રહ કરેલો, એનું નામ પાડ્યું આનંદ ભુવન. આ બધી ભગવાનની પ્રસાદીની વસ્તુ ત્યાં છે. એના દર્શન થઈ જાય ને તોય પાવન થાય. હવારે ઉઠીને એને સંભાળવું. આપણો લેંઘો તો સાંભરવાનો જ છે, વગર સંભાળ્યો. ભગવાનના સ્પર્શ વાળી પદાર્થ વસ્તુ એને જાગીને તરત યાદ કરીએ ને બેડો પાર થઈ જાય. મહારાજ એટલે કહે છે કે આ બધું યાદ કરવું. એમ અનેકને જો ઉધાર્યા રે, આપ પ્રતાપે પાર ઉતાર્યા રે. છોટા મોટાને થઈ છે છૂટરે, સૌને મળે છે પ્રાપ્તિ મોટી રે. છોટા મોટા જોયા નહીં હો,
બધાને ઉપાડી ગયા, પણ એના થવું પડે. અને અત્યારનો સમય છે ને ભગવાનને પામવાનો બહુ સારો અવસર છે. એક તો ભગવાને બધી વસ્તુ સુગમ કરી છે, સુખી કર્યા છે. આ 25-30-40 વર્ષ પહેલા આ પ્રસંગ કરવો હોય ને તો આવા માંડવા હોય. મેં પહેલેથી કીધું ખબર ને, બૂંગણ પાથરવાના ને નાડાથી માળવાનું, ઉપર બૂંગણ નાખવાના, એમાં હરખો પવન આવે તો પાછી ઝપટ બોલે અને બધું થઈ જતું હતું. તોય અત્યારે તો આ બધું ઓર્ડરથી. આ તમે બધા યજમાનો કથા સાંભળો છો, એ શક્ય હતું? કારણ કે એ તો વ્યવહારમાં ને વ્યવસ્થામાંથી જ નવરો થાય. એને તો રસોઈ બનાવવાની બધું કેટલી માથા કૂટો હોય. ત્યારે તો એ આપણે બરાબર કેટરસ, શું કહીએ, કેટરસ વાળાને આપી દીધું કે આપણે કઈ જોવાનું તૈયાર ભાણું. આ કેવી સુગમતા થઈ! હવે આ સુગમતાનો સદુપયોગ ન કરીએ તો આપણાથી મોટો મૂર્ખ કોણ હોય? એટલે ભગવાનને પછી લેવા. મહારાજના પ્રતાપે અનંત જીવ ઉતર્યા, છોટા મોટાને છૂટ દીધી, જે પ્રાપ્તિ થાય ને હોય એવી પ્રાપ્તિ કરાવી. એમાં કૃપાનું કામ ન રહ્યું રે, સૌને એ ધામ સુગમ થયું રે. મેલા મોક્ષના છોડી વાવટા રે, તારા જગના જીવ સામટા રે. મોક્ષના વાવટા છોડી ભૂક્યા મહારાજ. કેવી કૃપા કરી ખબર છે? ભગવાન સ્વામિનારાયણ ભાદરા પધાર્યા તો મૂળજી શર્મા ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. રસ્તામાં કીડિયારું ઉભરાણીનું, કીડિયારું મોટું જબરું કીડિયારું, એક મોટો આપણો ચોફાળ હોય ને એટલામાં પથરાયેલું. મૂળજી શર્માને હૃદયમાં દયા આવી, આ હા હા, આ જીવનો ક્યારે ઉદ્ધાર થાય, આનો ક્યારે વારો આવશે, અંદર દયા આવી ગઈ. ભગવાન સ્વામિનારાયણની પાસે દર્શન કર્યા, દંડવત કર્યા. મહારાજ કહે છે કે મૂળજી ઊંડા કેમ ઉતરી ગયા છો, કઈ મનમાં ઘાટ છે? મૂળજી શર્મા ભગવાન સ્વામિનારાયણને કહે છે, પ્રભુ રસ્તામાં આવતો હતો ને તો કીડિયારું ઉભરાણેલું હતું, લાખો કીડીઓ. મને એમ થયું કે આપણો તો વારો આવી ગયો, ભગવાન મળ્યા, આનો ક્યારે વારો આવશે. આ ભગવાનના ભક્તની સાચી વ્યાખ્યા છે હો. પોતાને થયેલી પ્રાપ્તિ બીજાને અપાવવી આ ભક્તનું શ્રેષ્ઠ લક્ષણ છે. આપણે થેલીમ નાખી દઈ, બીજાને વારો જ ન આવવા દઈએ. એક બેન છે ને એક દુકાને જાય, કાંઈ લે નહીં, અડધો કલાક માથાકૂટ કરે. ચાર પાંચ દી પછી ઓલા દુકાનદારે કીધું, બેન તમે કાયમ આવો છો, અડધો કલાક બગાડો છો, કાંઈ લેતા નથી. તો કે હું લઉં છું, તને ખબર નથી હોતી. સમજાણું કહે બા, એ ઠબકારી લેતા હતા, ઓલાને ખબર ન પડે, કાયમ ઉપાડી લે. ભગવાનનો ભક્ત સી વેચીને ખાય, બાટીને ખાય. પોતાને થયેલી પ્રાપ્તિ બીજાને કરાવે. મૂળજી શર્માએ મહારાજને કીધું કે મહારાજ અમારો તો મેળ પડી ગયો, તમે મળી ગયા, આ જીવનું શું થશે? આ દયાળુ મુક્તની આંખમાંથી આંસુ આવી ગયા. મહારાજ કે જાઓ પાછા ન્યા. મહારાજ ને આજે શું કરું? તો કે કીડિયારું જ્યાં છે ત્યાં ઉભા રહી ને સ્વામિનારાયણ 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 જાપ કરજો, જાઓ પછી જોવો શું થાય છે. મૂળજી શર્માએ કીડિયારાની પાસે ગયા, ત્યાં જઈને કીડિયારાને લક્ષ બનાવીને સ્વામિનારાયણ 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 ચાલુ કર્યું ને. મૂળજી શર્મા મહારાજ પાસે આવીને કહે છે કે મહારાજ ગજબ થઈ ગયો. મહારાજ કે શું થયું? મહારાજ લાખો જીવાત્મા મુક્ત દેહને પામીને તમારા ધામના અધિકારી થઈ ગયા. ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. કેવા ભગવાન મળ્યા, આપણને કેવો અવસર મળ્યો, ચુકાય ન જાય. અબ પછતાયે હોત ક્યા, સબ ચીડિયા ચુન ગઈ ખેત. ડુંડામાં બાજરાના દાણા બરોબર ચડ્યા હોય ને ત્યારે ડબો ખખડાવવા જવાય,
પછી 11 વાગે ઉઠીને 1:30 વાગે 1:30 ને એ જાય ને ડબ્બો ખખડાવવા, તો હું ખાય ખાય કઈ ટાઈમે જવું પડે. એમ આવો અવસર આવ્યો છે, જતો ન રહે. મહારાજે અનંત જીવનો ઉદ્ધાર કર્યો. કેમ? મહારાજ કહે છે એમાં કૃપાનું કામ ન રહ્યું રે, સૌને એ ધામ સુગમ થયું રે. એમણે કૃપાની હેલી વરસાવી, એ રીતે અગણિતને તાર્યા પોતાને પ્રસંગ, તે પહોંચાડ્યા પરમ ધામમાં સૌને કરી શુદ્ધ અંગ. જે જે જનને જાણજો થયો શ્રી હરિનો સંબંધ, તરત તેહ પ્રાણી તણા છૂટી ગયા ભવ બંધ. જેને ભગવાનના પ્રગટ નો યોગ થઈ ગયો ને એના તો તરત ભવબંધ તૂટી ગયા હો. એટલે સ્વામી લખ્યું, મોટો પરતાપ મૂરતિ તણો રે, કહ્યો થોડો ને રહી ગયો ઘણો રે. સંગાથે સંતરે આવ્યા છે જે મુક્ત અનંતરે. પરમ પાવન રે સ્વામી નારાયણ, નારાયણ રે સ્વામી નારાયણ, નારાયણ રે. હે જ્યાં જ્યાં ફરી મુક્તની મંડળી રે, કરી વાત જે જને સાંભળી રે. લાગી અતિ સારી રે, તે તો હિત લીધી હૈયે ધારી રે. સ્વામી નારાયણ, નારાયણ રે સ્વામી નારાયણ, નારાયણ રે. હે પછી નિમ ધારી નકી મને રે, રહ્યા જે જે જન વચને રે. સ્વામી નારાયણ, નારાયણ રે સ્વામી નારાયણ, નારાયણ રે. હે વળી જેણે આપ્યું અન્ન જળ રે, કંદ મૂળ પાન ફૂલ ફળ રે. એ વાત સંતની રે, બહુ પેરે શિબુતિવંતની રે. સ્વામી નારાયણ, નારાયણ રે સ્વામી નારાયણ, નારાયણ રે. હે વળી સંતને કોઈ સંતાપે રે, નીર માની જાણી દુઃખ આપે રે. સ્વામી નારાયણ, નારાયણ રે સ્વામી નારાયણ, નારાયણ રે. એવી રક્ષા ના કરનાર રે, એવા જન ઉધાર્યા પાર રે. સ્વામી નારાયણ, નારાયણ.
भगवान ना संतो ने महाराज गामडे मोकल्या, गामडे गामडे फरे, जगत ना मान अपमान सहन करे। महाराज आज्ञा आपी ने मोकल्या हो, गालिदानम ताड़नम च कृतम कुमति बीरजने क्षंतव्यमेव सर्वेशाम चिंतनीयम हितम चते। मारा साधु ये कोई ने गाल दे तो सामे गाल न देवी, मारवो ने ऊपर थी एनु रूडू था एवो चिंतवन करवो। हवे आ बधी वातो शास्त्र मां ज रही गई, वो अमे तो बायो चढ़ावीए छे तरत ज। ए भाई, अमे तो काठला पकड़ी लीए, थवू न जोईए। आ साधुता मां खामी छे, अमारे वेर बंधातो ज नथी। महाराजे ना पड़ी, एनु रूडू थाय एवुं चिंतन करवुं, एनु रूडू थाय एवी कामना करवी, आ अमारो धर्म छे। आनाथी विपरीत करीए ए अमारो अधर्म छे, पछी हुं पण होय शकुं एमां। भगवान श्री हरिना समकालीन समयमां संतो जूना सावरगाम, आपणे बाजूमां थाय ने, लगभग आ बाजूमां गए, नजीक नजीकमां શેત્રુજોનો પટ, સંતો જૂના સાવર ગામમાં આવ્યા। ગુણાતીતાનંદ સ્વામી, કૃપાનંદ સ્વામી આદિ સંતોનું મંડળ ગામના એક માજીને કરિયાવરમાં સત્સંગ આવ્યો છે। એને ખ્યાલ આવ્યો કે સંતો ગામમાં આવ્યા છે, હું જમાડું સાધુને। પોતાને ઘેરે મર્યાદાથી બોલાવ્યા, સંતોને રાંધવા માટે ખીચડી આપી, ફરજામાં મંગાળો કર્યો, સંતોએ ખીચડી રાંધવા મૂકી। ગામના ગામધણી ઉગા ખુમાણ, એને કોઈ પાંચ જણાએ જઈને કાન ભંભેરણી કરી કે ગામમાં સ્વામિનારાયણ આવ્યા છે, ગામ બગાડશે કે હું, એટલે કોઈને વ્યસનથી મુક્ત કરાવશે, કોઈને જુગાર રમતા બંધ કરશે, દારૂ પીતા બંધ કરશે, એને સત્સંગી બનાવશે તો ગામ બગડશે। આવી પહેલા વાયકા હતી, કારણ કે ગામની ભાગોળે લગભગ ઈ વાળા જ હતા, એટલે એનો લોચો પડે। ગામધણીની કામ ભણભેરણી કરી અને માણસો આવ્યા, ડોશીના ડેલામાં કરી, સંતોની ખીચડી પાકી જવા આવી હતી અને પાટું મારીને ફોડી નાખી, ઢોળી નાખી, સંતોને માર મારીને ગામની બહાર કાઢી મૂક્યા। શ્રાવણ જેવો માસ હશે, ધીમો ધીમો વરસાદ પડતો હતો, એમાં કોરડા વાગ્યા, ચામડાના કોરડા હો, લોહીના ટચી આવી ગયા સંતોને। ગામની ભાગોળે જઈને સંતો એક ઝાડવાન છાંયે બેઠા કરી, ગામના બે પાંચ સજ્જનો આવ્યા, એને ખ્યાલ આવ્યો ને કે આપણા ગામધણીએ સંતોનું આવું અપમાન કર્યું, કે ખાવાનું લઈને આવ્યા બચારા। પછી કહેવા મળ્યા કે સંતો, અમારા ગામનો ગામધણી છે ને એટલે જ વાંજીયો છે કે એ આવા જ પાપ કરે છે। ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે એને સંતાન નથી, તો કે ના, નાના સંતોને સ્વામી કહે છે, સંતો ભગવાનને પ્રાર્થના કરો ના, એ બેઠા બેઠા માળા ફેરવો, એને ઘેરે પારણું બંધાય કે આ ઇતિહાસ છે હો। ગામના લોકો કહે, સ્વામી અહીંથી એનું પૂરું થઈ જાય ઈ જ બરોબર, આ એકને નથી પોગતે તે બીજો આવશે, અમારું શું થાય। ત્યારે સંતો બોલ્યા કે અમારો ભગવાનનો આપેલો આવશે, ચિંતા કરો, માં હું કીધું અમારા ભગવાનનો આપેલો આવશે। સંતો જતા રહ્યા નથી, એ તો ભૂલી ગયા, ભૂલી જાય એ સાધુ હો। આઠ દસ વર્ષ થયા પાછા સંતો ઈની જગ્યાએ આવ્યા, નાના સાધુ જોડે જતા કે સ્વામી ગામમાં નથી જવું હો, કારણ કે ગામમાં પરચો ભાળી ગયા હતા ને। ગુણાતીતાનંદ સ્વામી કે આપણને તેડું આવે તો જવાય ને, આ તો આગમ દ્રષ્ટા સંતો હતા। સંતો ત્યાં સવારમાં શેત્રુજી નદીમાં સ્નાન કરીને નદીના પટમાં પૂજા પાઠ કરવા બેઠા હતા, એમાં
ગામના છોકરાઓના ગામ ધણીને ભગવાનની કૃપાથી આવેલો દીકરો 5-7 વર્ષનો થઈ ગયેલો એ રમતા રમતા આવ્યા. સંતોને જોયા એટલે સંતો પાસે ગયો, સંતોને પગે લાગ્યો, એના માતૃ સંસ્કાર. અને સંતોને કહે છે કે મારા દરબારમાં પધારો. સ્વામી પૂછું તમે કોણ? તો કે હું, મારું નામ જીવણો ખુમાણ, તમે કોના દીકરા? તો ગામધણી ઉગા ખુમાણના દીકરા. સંતો કહે છે કે તમારા ઘેરે ન અવાય. એટલે જીવણા ખુમાણ રડવા લાગ્યા કે અમારા ઘેરે કેમ ન આવો? સંતો કીધું કે તમારે બાપુ બોલાવા આવે ને તો આવીએ. કે જીવણા ખુમાણ દોડતા ગયા. જોજો સંતો ભાગી ન જાતા હો, મારા બાપુ તેડવા આવશે. ન્યા જઈને ડાયરો બેઠેલો બધા, પેલા હોકા ને બધું હતું ને, પેલા તો હું સલમ ને હોકા ને વેસન થી શેટા હારા એમ કે છે ને. કે એક ભાઈ હોકો પીતો હતો, ઓલું એનું હોકો પડેલો આમ લગભગ 10 ફૂટ દૂર, એટલે પૂછ્યું ક્યાં? તો વેસન થી શેટા હારા હેઠો બેઠો શેટો જ છો તું. ડાયરો જામેલો ને જીવણા ખુમાણ આવ્યા, કહે છે બાપુ બાપુ નદીના પટમાં સંતો બેઠા છે, આપણે દરબારગઢમાં લાવવા છે. ત્યાં કોકે કીધું કોલે 8-10 વર્ષ પહેલા નહોતા આવ્યા, મારીને તગડી મૂક્યા, એ સ્વામિનારાયણના મૂંડિયા છે. કે ઉગા ખુમાણ કે એને નો ઘરમાં કલાય હું. અને જીવણા ખુમાણે રડવાનું ચાલુ કર્યું. બાઈઓ પાસે અને બાળક પાસે એક માસ્ટર ચાવી, એને ટાંકી ખાલી ન થાય, દુષ્કાળ ગમે એટલો પડે, એ ધારે ત્યારે નળ ખુલી જાય, શ્રાવણ ભાદરવો ચાલુ થાય, ખરું ને? તમારા બધાને અનુભવ લાગે છે, માથા હલાવો છો બધા. બાળકે રડવાનું ચાલુ કર્યું એટલે રસોડામાંથી ડીએસપી નો આંકલો આવ્યો. કેમ કુંવર રોવે છે? તો કે જોને આને નો લેવાની હઠ લીધી છે. હું લીધી છે? તો કે એને ઓલા સ્વામિનારાયણના સાધુને દરબારગઢમાં લાવવા છે. તો કે લાવો ને, તમારે શું વાંધો છે? કુંવર રોવે એ નહીં પોસાય, હવે ક્યાં જવું? હે, ઓલું કે ને સર્પ ધર્મમાં સીધો હાલે, અત્યારે એનું ઊંધું થઈ ગયું, ઘરમાં સીધો હાલે.